મારિયા વર્ષ 2022-23 ઇનોવેશન અંતર્ગત એક કૃતિ લઈને આવી રહી છું, જેનું નામ છે વેસ્ટમાંથી બેસ્ટ. તમારી સમક્ષ મારી કૃતિના આ નમૂના બનાવેલા છે. આ બધા જ નમૂના જે છે એ નકામા છાપાના કાગળમાંથી બનાવેલા છે. પણ હા, એ દરેકે દરેક વસ્તુ છે એ કેવી રીતે બનાવી શકાય એ આજે હું આપને જણાવું છું. તમે ધ્યાનપૂર્વક જુઓ જરા કે આ છાપાના ચાર ભાગ કરી અને એક ભાગ છે એ મારા હાથમાં છે, અને બીજું કે સાવરણાની એક સળી છે. આ સાવરણાની સળીનો ઉપયોગ તમે બધા મારી સાથે કરો. આ સાવરણાની સળીને છાપાના એક ખૂણા ઉપર લઈ અને એ છાપાને ધીમે 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 ગોળ ગોળ ફેરવી અને આ રીતે ધીમે 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 ગોળ ગોળ ફેરવતા રહેવાનું છે. સ્ટ્રીપ બનાવતી વખતે છાપાનો જે આ ખૂણો વધે છે એ ખૂણા ઉપર થોડોક ફેવિકોલ લગાવી દેવાનો છે, અને ફેવિકોલ લગાવ્યા બાદ એ ખૂણાને આપણે આ રીતે સ્ટ્રીપના છેથી છેલ્લે ફિટ કરી દઈશું. આ રીતે આપણી આખી સ્ટ્રીપ તૈયાર થાય છે અને સાવરણાની સળી છે એ બહાર કાઢી લેવાની છે. અને આ સ્ટ્રીપને હવે અંગૂઠાની મદદ વડે આમ પ્રેસ કરી અને એને સીધી કરી નાખો. આવી સળીની મદદથી છાપાના કાગળ લઈ અને મેં ઘણી બધી એવી સ્ટ્રીપ તૈયાર કરેલી છે, જે પ્રમાણે મોડેલ બનાવવું હોય, જે પ્રમાણે વસ્તુ બનાવવી હોય એ પ્રમાણે આ સ્ટ્રીપનો ઉપયોગ કરી અને ઊભી અને આડી ગોઠવવાની છે. હવે આડી સ્ટ્રીપ ગોઠવતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે નીચેની ઊભી સ્ટ્રીપ એક ઉપર હોય અને એક નીચે હોય, પાછી એક સ્ટ્રીપ ઉપર હોય અને એક સ્ટ્રીપ નીચે હોય, પાછી એક સ્ટ્રીપ ઉપર હોય અને એક સ્ટ્રીપ નીચે હોય. એ રીતે ઉપર નીચે સ્ટ્રીપ આડી અને ઊભી ગોઠવી અને આવી વિવિધ પ્રકારની ગૂંથણી કરી શકાય છે. આ અલગ અલગ ડિઝાઇનની ડાઇનિંગ ટેબલ ઉપર મૂકવાની નેટ છે. આપણે આપણા ઘરે કાચના ડાઇનિંગ ટેબલ પર આપણે પ્લાસ્ટિકની નેટનો ઉપયોગ કરવી છીએ, તેના બદલે આપણે આ કાગળથી બનેલી નેટનો ઉપયોગ કરવો જોઈએ. મારી આ વેસ્ટમાંથી બેસ્ટની કૃતિ બનાવવા પાછળનો હેતુ એવો છે કે વર્ગની અંદર બાળકો કાગળનો ખોટો ઉપયોગ કરતા હોય છે, થોડુંક થાય અને કાગળ ફાટી અને ફેંકી દે, એ લોકોને કાગળની કિંમત સમજાય એ આશય અને મારી આ કૃતિની સાથે પર્યાવરણ અને વિજ્ઞાન જોડાયેલું છે. કારણ કે અત્યારે સરકારશ્રી દ્વારા ઘણા બધા એવા પગલાં લેવાય છે કે પ્લાસ્ટિકનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો, તો એ આશયને ધ્યાનમાં રાખી અને પણ આ કૃતિ એક તમારી સમક્ષ છે. તો અહીંયા કોઈ પણ જગ્યાએ એમ કે પ્લાસ્ટિકનો ઉપયોગ બને એટલો ઓછો કરો અને કાગળનો ઉપયોગ કરો, તો કાગળનો ઉપયોગ કરી અને અલગ અલગ મેં આ જે વસ્તુ બનાવેલી છે એ વસ્તુ, ધારો કે આ હેન્ડલવાળી એક બેગ છે, આ પ્લાસ્ટિકની બેગની ગરજ સારે છે. આપણે ઘરે પ્લાસ્ટિકના બાસ્કેટને એવું બધું યુઝ કરતા હોઈએ છીએ, એની જગ્યાએ તમે આવા કાગળમાંથી બનાવેલા બાસ્કેટ વાપરી શકો છો. ઘરે પ્લાસ્ટિકની કે એવી થેલી બનાવો છો એની જગ્યાએ કાગળમાંથી આવા પર્સ બનાવી શકાય છે, અને આ પર્સનો ઉપયોગ તમે ઘરે કોઈ વસ્તુ કે ટપાલ કે એવું બધું મૂકવા માટે પણ કરી શકો છો. પ્લાસ્ટિક છે એ ફેંકી દીધા પછી જમીનમાં ભળતું નથી અને જેના કારણે જમીનનું પ્રદૂષણ થાય છે, અને એ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય અને કાગળ નકામા કાગળનો ઉપયોગ કરી અને આવી અલગ અલગ વસ્તુ તમે બનાવો અને ઘરની અંદર આ વસ્તુ બધી ઉપયોગી નીવડે છે. બીજું કે આ કાગળ છે એ કાગળ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જાવ કે કાગળ જે છે એ કાગળ ભેજનું શોષણ કરે છે, અને ભેજનું શોષણ કરતું હોવાથી આ બધા શાકભાજી જે છે એ કાગળની વસ્તુની અંદર તમે મૂકો તો એને લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે. જેવી કે તમે ઘરે ડુંગળી, બટાકા, કોથમીર,
લસણ આ બધી વસ્તુ છે એ અલગ અલગ બાસ્કેટમાં મૂકી શકો છો. આ પેપર નેટ છે એ પેપર નેટનો ડાઇનિંગ ટેબલ ઉપર પણ ઉપયોગ કરી શકાય છે. આમ વિવિધ વસ્તુઓનો ઉપયોગ તમે સારો એવો કરી શકો છો.